લિંબાયત ના વૃદ્ધ એટીએમ કાર્ડ બદલી એક લાખ અઠાણું હજાર રૂપિયા કાઢી લેનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે મહારાષ્ટ્રના ધુલિયાના વતનની અને સુરતમાં લિંબાયત મારુતિનગર સોસાયટી પ્લોટ નંબર એકસો નેવ્યાસી માં રહેતા એકા વર્ષીય શેખ અબ્દુલ કાદર ઈશાકભાઈ ગોવિંદનગર ખાતે લૂમ્સ કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરી છે પર્વત પાટિયા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ધરાવતા ગત એકવીસ ઓક્ટોબરના રોજ સવારે આઠ વાગ્યે લિંબાયત મદીના મસ્જિદ પાસેના સ્ટેટ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા પણ બે વખત પ્રયત્ન કરવા છતાં પૈસા નહીં ઉપાડતા ત્યાં હાજર વીસ વર્ષથી પચીસ વર્ષના અજાણી યુવાને મદદ કરવાનું કહી તેમની પાસે એટીએમ કાર્ડ લઈ પ્રયત્નો કર્યા હતા પણ તેનાથી પણ પૈસા નહીં ઉપાડતા તે કાર્ડ પરત કરી ચાલ્યો ગયો હતો ફ્રોડ ઘરે ગયા હતા અને ભત્રીજા આરીફને લઈ પાછા જ તે જ એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા જો કે આરીફથી પણ પૈસા ઉપાડ્યા ન હતા તે સમયે આરીફે એટીએમ કાર્ડ જોયો તો તે બદલાઈ ગયો હતો અને કોઈ તરા નાબુ ન હતો આથી બંનેએ તરત મોબાઈલ ફોન ચેક કર્યા તો સવારે આઠ ચુમ્માલીસ આઠ પિસ્તાલીસ અને નવ ત્રીસ કલાકે ત્રણ ટ્રાન્ઝેક્શન મારફથી ફ્રોડના એકાઉન્ટમાંથી એટીએમ કાર્ડની મદદથી કુલ એક લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા ઉપાડ્યાના મેસેજ આવતા ફ્રોડે કાર્ડ બ્લોક કરાવી આ અંગે અરજી પોલીસ મથક કર્યા બાદ ગત રોજ લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે